श्री विद्यानगर हाईस्कूल धोरण 9 विषय गणित प्रकरण 11 रचनाओ। आज विद्यार्थियों आपणे रचनाओना चेप्टर में चर्चा करीशू। आगळना धोरण में तमे 8मा धोरण में रचनाओनो थोड़ो परिचय मेळव्यो। रचना माटे आपणी पासे नीचेनी सामग्रीओनो समावती कंपास पेटी होवी जरूरी छे। सौथी वधारे उपयोग कंपासनो थाय छे। एमा नीचेना 5 साधनोनी जरूर होय छे। नंबर 1 अंकित मापपट्टी, जेनाथी सेंटीमीटर मिलीमीटर इंच माप माटे। बीजो काटखूणियानी जोड़, 30 अंश 45 अंश 60 अंश खूणाओ मापवा माटे। त्रीजो विभाज, नंबर 3 विभाजकनी जोड़, जेनाथी जेना बे छेड़ा कागळ पर गोठवी शकाय आ साधन एवुं छे। 4 परिकर, परिकरनी जोड़ जेना एक छेड़े पेन्सिल गोठवी शकाय। 5मो कोण मापक, जेनाथी 0 अंशथी 90 अंश वच्चेना खूणाओ दोरी शकाय। बीजो मुद्दो भौमितिक आकृतिओ, कंपास पेटीमां उपर्युक्त सामग्रीनी मददथी त्रिकोण वर्तुळ चतुष्कोण बहुकोण वगैरे भौमितिक आकृतिओ दोरी शकाय छे। पायानी रचनाओ, हवे आपणे जोईए पायानी रचनाओमां रचना 1 એટલે કે 11.1 આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો। એટલે તમને અહીંયા ખૂણો આપેલો છે તેનો દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરવા। તો સૌ પ્રથમ ખૂણો ABC આપેલ છે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે। તેમાં બીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ બંને બાજુએ કિરણ BC અને કિરણ BAને છેદતા ચાપ રચો। તે છેદબિંદુને અનુક્રમે D અને E નામ આપો। DE જેટલી ત્રિજ્યા લઈ અનુક્રમે D અને E કેન્દ્રને કેન્દ્ર તરીકે ગણી એકબીજાને છેદતા ચાપ રચો। જે બિંદુમાં છેદે ત્યાં F નામ આપો। હવે કિરણ BF દોરો, જે ખૂણો ABCનો માગેલો દ્વિભાજક મળે। એ જ પ્રમાણે રચના 2 એટલે કે 11.2 આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ રેખાખંડ AB દોરો માપપટ્ટીની મદદથી। ત્યારબાદ રેખાખંડ ABના અડધા માપ કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈ ક્રમશઃ A અને Bને કેન્દ્ર તરીકે લઈ ABના ઉપરના અર્ધતલ અને નીચેના અર્ધતલમાં એકબીજાને છેદે તેવા ચાપ રચો। આ બંને ચાપ એકબીજાને છેદે ત્યાં અનુક્રમે બિંદુ P અને Q નામ આપો। ત્યારબાદ P અને Qમાંથી પસાર થતું PQ દોરો। હવે PQ એ ABને જ્યાં છેદે ત્યાં M બિંદુ નામ આપો। આથી આપણને રેખા PMQ એ ABનો માગેલો લંબ દ્વિભાજક મળે। રચના 11.3 આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60ના માપના ખૂણાની રચના કરવી। સૌ પ્રથમ કોઈપણ માપનું કિરણ AB દોરો, જે આકૃતિમાં દર્શાવેલ છે। એને કેન્દ્ર ગણી કોઈપણ ત્રિજ્યા લઈ એટલે કે અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે ચાપ ABને છેદે ત્યાં D નામ આપો। Dને કેન્દ્ર ગણી તે જ માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે પ્રથમ દોરેલા ચાપને જ્યાં છેદે ત્યાં E નામ આપો। ઈમાંથી પસાર થાય તેવું કિરણ
એસી રચો. આમ આપણને ખૂણો સી એ બી માગેલા 60 અંશનો ખૂણો મળે. હવે આપણે આગળ સ્વાધ્યાય 11.1ની વાત કરીએ, જેમાં દાખલો 1 આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 અંશના ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો. તો સૌ પ્રથમ કિરણ ઓએ દોરો. કિરણ ઓએ દોર્યા બાદ ઓને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધ વર્તુળ ચાપ દોરો, જે ઓએને બિંદુ બીમાં છેદે છે. તેટલી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી ચાપ દોરો, જે અર્ધ વર્તુળને બિંદુ સીમાં છેદે. એ જ ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી એક બીજો ચાપ દોરો, જે અર્ધ વર્તુળને ડીમાં છેદે. આથી આપણને સમાન ચાપ બીસી, સીડી અને ડીઈ મળે. કિરણ ઓસી અને કિરણ ઓડી દોરો. બિંદુ સી અને ડીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે પરસ્પર છેદે ત્યાં એફ બિંદુ નામ આપો. કિરણ ઓએફ દોરો. આમ ખૂણો એ ઓએફ બરાબર 90 એ માગેલો ખૂણો મળે. દાખલો બીજો. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો. સૌ પ્રથમ આગળની રચનાની જેમ ઓએ કિરણ દોરો. ઓને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધ વર્તુળ રચો, જે કિરણ ઓએને બિંદુ બીમાં છેદે છે. અને બીને કેન્દ્ર ગણી તેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે અર્ધ વર્તુળની બિંદુ સીમાં છેદે છે. સીને કેન્દ્ર ગણી એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે અર્ધ વર્તુળને ડીમાં છેદે. ડીને કેન્દ્ર ગણી એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે અર્ધ વર્તુળને છેદે ત્યાં ઈમાં છે, ઈ નામ આપો. આમ ચાપ બીસી બરાબર ચાપ સીડી બરાબર ચાપ ડી મળે. હવે આકૃતિ ઉપરથી ખબર પડે કે આપણને કે ખૂણો બી ઓ સીનો દ્વિભાજક કિરણ ઓએફ દોરો. આમ બી સી એ બે સમાન ચાપ બી એફ બરાબર ચાપ એફ સીમાં વહેંચાય છે. ખૂણો એફ ઓ સીનો દ્વિભાજક કિરણ ઓ જી દોરો. આમ આપણને બે ખૂણા 45ના મળે, એટલે કે ખૂણો બી ઓ જી અને ખૂણો એ ઓ જી 45 મળે.